હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ પૂજા પટેલ આજે આપણે આ થ્રુ પરફોર્મ કરશું એચડીએમએલની અંદર પ્રેક્ટિકલ નંબર નાઇન કે ટેબલની અંદર આપણે બેકગ્રાઉન્ડ કેવી રીતે આપી શકીએ સો હેડર હેડર ફાઇલ છે કે હેડ ટાઇટલ સ્લેશ હેડ એ બધું એમનું એમ રહેશે આપણે જે કાંઈ ચેન્જીસ કરવાના છે એ બોડીની અંદર ચેન્જીસ કરશું તો બોડીની અંદર સૌથી પહેલાં તો હું ટેબલને બનાવીશ એટલે મેં ટેબલ ટેગ લઈ લીધો તો એને હું બોર્ડર આપીશ

અમે એને હેડર આપી દીધું હવે હું એની ટી હેડર આપી દીધું હવે હું એની એક કોલમ લઈશ સોરી કોલમ તો લઈશ પણ સાથે સાથે બીજા અલગ અલગ લીધેલા છે હવે પેલી રો ની અંદર મેં ટી હેડ આપી દીધા કોલમ વન કોલમ ટુ કોલમ થ્રી હવે હું અલગ અલગ કોલમ લઈશ કે રો વન કોલમ વન ધ્યાન આવશે રો ટુ કોલમ ટુ એવી રીતે ટિર ટેલ સ્લેશ ટિર એટલે કે મેં એક નવી રો જનરેટ કરી છે ટેબલ ની અંદર હવે હું એની અંદર હવે હું ટીડી ટેગ નો યુઝ કરીશ તો હવે મેં અહીંયા લીધો છે ટીડી ધેન હવે હું અહીંયા ટાઇટલ આપીશ એનું રો સ્પેન ઇઝ ઇક્વલ ટુ ધેન આવશે ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર 2 હવે હું લખીશ રો 1 સેલ 1 એવી જ રીતે હું લખીશ રો વન સેલ ટુ એન્ડ ધેર હું આ ટેગને કોપેસ્ટ કરી હું અહીંયા માઇનર ચેન્જીસ કરવાના છે એટલે હું ચેન્જીસ કરી લઈશ અહીંયા એટલે રો વન અને સેલ ટુ મને એઝ એન આઉટપુટમાં જોવા મળશે ટેડી ઇઝ ઇક્વલ ટુ રો વન સેલ ટુ જે રીતે મેં તમને હમણાં કીધું તે રીતે હવે આનો આ જ ટેક છે એ હું એમનો એમ જ રહેવા દઈશ હવે હું એક બીજું લઈશ રો વન સેલ થ્રી સોરી એક નવી રો જનરેટ થાય છે એટલે હું રો ટુ એન્ડ સેલ થ્રી એવી રીતે લખીશ એન્ડ આખે આખું જે અમે ટેગ લીધો છે હું લઈશ નવી રો માટે તો આવશે રો ટુ સેલ વન ધેન આવશે રો ટુ સેલ થ્રી

હવે હું સેવ કરીશ નાઇન ડોટ એચટીએમએલ અને હવે હું આને રન કરાવડાવીશ તો આ રીતે મને અલગ અલગ આઉટપુટ જોવા મળશે એ જે અહીંયા એરર છે એને લીધે મને આવો એરર વાળો આઉટપુટ મળે છે